हेलो विद्यार्थी मित्रों, आजना लेक्चर नी अंदर अपने अगाउ जोई गया के परमाणवीय वर्णपट ने अपने कई रीते अलग अलग रीते बताई सकिए छे। जेम के मैं बात करी थी के रोटेशनल मोशन पण थई सके छे, वाइब्रेशनल मोशन पण एनु थई सके छे। तो ए प्रमाणे અહીંયા આગળ એને અનુલક્ષીને આપણે ટોટલ ત્રણ ભાગની અંદર આપણે એને રૂપાંતરિત કરવામાં આવે છે। તો જેકો અણુકીય વર્ણપટને તેના સંક્રમણના અનુલક્ષીને યાદ રાખજો, ખાસ શું છે એનું સંક્રમણ। સંક્રમણ સેનાથી થાય છે એ મેં તમને વાત કરી। ધારો કે અહીંયા આગળ કોઈ કોઈ સોલિડ છે, આ સોલિડમાં મેટલનું બનેલું છે, સોલિડ મેટલ છે। આ સોલિડ મેટલ ઉપર કોઈ એનર્જી આપવામાં આવે, અહીંયા આગળ ધારો કે ઇન્ટર ન્યુક્લિયસ ડિસ્ટન્સ થી કોઈ બે એટમ જોડાયેલા છે, આ એટમ ને કઈ એનર્જી મળે છે, કેટલી? તો અહીંયા આગળ શું કહેવાય છે, આવું કંઈક સંક્રમણની અનુલક્ષીને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે। એના સંક્રમણને અનુલક્ષીને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે। એનું સંક્રમણ થયા પછી એ વાઇબ્રેશનલ મોશન કરે છે, રોટેશનલ મોશન કરે છે, વાઇબ્રેશન રોટેશન બંને કરે છે, એ આપણે જોવાનું છે। તો પહેલા નંબરમાં છે પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા, બીજા નંબરમાં છે વાઇબ્રેશનલ રોટેશનલ સ્પેક્ટ્રા અને ત્રીજા નંબરમાં છે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા। હવે આવા ત્રણ ભાગની અંદર વેચવામાં આવે છે। તો આપણે પહેલા ભાગની આપણે જો વાત કરીએ તો પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા એટલે ગુજરાતીમાં આપણે કહીએ છીએ શુદ્ધ પરિભ્રમણ વર્ણપટ। શું કહેવામાં આવે છે? શુદ્ધ પરિભ્રમણ વર્ણપટ। એટલે કે આનું શું થાય છે? પરિભ્રમણ, પરિભ્રમણ યાદ રાખજો કે પૃથ્વી અને સૂર્ય, પૃથ્વી એ સૂર્યની આજુબાજુ શું કરે છે? પરિભ્રમણ કરે છે, એટલે કે આજુબાજુ એના આમ ફરતી હશે। એટલે સૂર્ય ત્યાંનો ત્યાં જ છે, સૂર્ય ફરતો નથી પૃથ્વીની આજુબાજુ, પણ પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે। કારણ કે સૂર્ય શું છે? એ હેવી હેવી પાર્ટિકલ છે અને પૃથ્વી એ એનાથી થોડી ઓછી છે। તો હેવી પાર્ટિકલ ના આજુબાજુ પૃથ્વી મૂવમેન્ટ કરે છે। એવી જ રીતે અહીંયા આગળ પણ ધારો કે તમે કોઈ હેવી પાર્ટિકલ આપણે ક્રોસ લઈ લીધો, કોઈ હેવી લઈ લીધો, ધારો કે એચ લઈ લીધો, હાઇડ્રોજન, સોરી સીએલ, સીએલ માઇનસ લઈ લીધો આપણે, એ હેવી લઈ લઈએ તો સીએલ માઇનસ એટલે કે હેવી લીધો અને એચ પ્લસ આ થોડો એનાથી હલકો છે। તો સીએલ ના આજુબાજુ એચ પ્લસ શું કરશે? રોટેશન કરશે। તો અહીંયા આગળ દેખો આની વાત કરીએ તો આ વર્ણપટ દૂરના પાર્વત વિભાગમાં, દૂરના પાર્વત વિભાગ એટલે આપણે ઇન્ફ્રારેડ રિજિયન કહીએ છીએ। ઇન્ફ્રારેડ રિજિયન ક્યાંથી આવશે? તો વિઝિબલ લાઇટ ના રિજિયન થી, વિઝિબલ થી થોડા ઉપરની સાઈડ આવશે અને એનું જે વેવ હશે એ વેવ ની ફ્રીક્વન્સી કેવી હશે? ફ્રીક્વન્સી વધારે, સોરી ઓછી, ફ્રીક્વન્સી ફ્રીક્વન્સી ઓછી હશે અને તરંગ લંબાઈ મોટી હશે। તરંગ લંબાઈ કેવી હશે? મોટી હશે। તો અહીંયા આગળ દૂરના પાર્વત વિભાગમાં 10^2 માઇક્રો થી 10^3 માઇક્રો સુધીના અથવા સૂક્ષ્મ તરંગ વિભાગની અંદર જો વાત કરીએ, સૂક્ષ્મ એટલે માઇક્રોવેવ, સૂક્ષ્મ તરંગ એટલે માઇક્રોવેવ વિભાગમાં એ ક્યાં ક્યાં જોવા મળે છે? શુદ્ધ પરિભ્રમણ વર્ણપટ, આવા પરિભ્રમણના વર્ણપટ થતા હોય એવા પાર્વત વિભાગમાં 10^2 થી 10^3 માઇક્રો થી અને સૂક્ષ્મ તરંગ વિભાગમાં 10^3 થી 10^4 માઇક્રો વિભાગમાં તમને જોવા મળે છે। હવે જો દરેક વર્ણપટ સમાંતર અને લગભગ સરખા અંતરે આવેલી રેખાઓનો બનેલો હોય છે, આ વર્ણપટ પણ એકલા હેટરોન્યુક્લિયર દ્વિપરમાણુ અણુ માટે જોવા મળે છે। હવે દેખો આ જે વર્ણપટ હોય છે એ વર્ણપટ ફિક્સ થઈ જાય છે। ધારો કે એક વર્ણપટ, ધારો કે એની જે લાઈનો હોય છે, જે વર્ણપટની એબ્સોર્બ લાઈનો હોય છે, એ લાઈનો ફિક્સ અંતરે મુકાય છે અને સમાંતર ગોઠવાયેલી હોય છે। એના પરથી આ જે લાઈનો જોવા મળે છે ફક્ત શેમાં જોવા મળે છે? કે દ્વિપરમાણી અણુ માટે જોવા મળે છે, એટલે કે હેટરોન્યુક્લિયર ની અંદર તમને જોવા મળશે। તો આપણે આ થઈ શુદ્ધ પરિભ્રમણ વર્ણપટની વાત થઈ,
હવે આપણે વાત કરીએ બીજા નંબરમાં વાઇબ્રેશનલ એન્ડ રોટેશનલ સ્પેક્ટ્રમ વાઇબ્રેશનલ રોટેશનલ સ્પેક્ટ્રા કહેવામાં આવે છે જેને શોર્ટ ફોર્મમાં આપણે શું કહીએ છે વીઆર સ્પેક્ટ્રમ તો અહીંયા આગળ જુઓ આ વર્ણપટની વીજ ચુંબકીય વર્ણપટના અર્થાત પારક વિભાગમાં શોષણ માટે જોવા મળે છે ત્યાં પારક વિભાગમાં અહીંયા પારક વિભાગ એટલે ટેરેસ્ટ્રુ 2 થી ટેરેસ્ટ્રુ 3 અહીંયા પારક વિભાગમાં શોષણ માટે જોવા મળે છે શોષણ માટે જોવા મળે એટલે આ ખાસ યાદ રાખજો આ તરફ એક ફોટોન છે તો ફોટોન એ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડથી બનતું આ વેવ છે અને એનું શોષણ ક્યાં થાય છે અહીંયા આગળ ધારો કે ઇલેક્ટ્રોન ઇક્વિકલ પાર્ટિકલ જે છે એના અંદર શોષણ થાય છે તો એના અંદર રોટેશનલ સ્પેક્ટ્રા પણ જોવા મળે છે વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા પણ જોવા મળે છે એટલે કે વાઇબ્રેશનલ રોટેશનલ સ્પેક્ટ્રા જોવા મળે છે તો પારક વિભાગમાં એટલે કે ઇન્ફ્રારેડ વિચ્છેદમાં શું થાય છે શોષણ થાય છે અને વીજ ચુંબકીય વર્ણપટ પણ કહેવામાં આવે છે વીજ ચુંબકીય વર્ણપટના આ વિસ્તારમાં 1 માઇક્રો થી 100 માઇક્રો સુધીના વિસ્તારમાં જોવા મળે છે એટલે ક્યાં જોવા મળશે આટલા રેન્જમાં જોવા મળશે 1 માઇક્રો થી 100 માઇક્રો ની અંદર જોવા મળે છે ખાસ યાદ રાખજો આ વસ્તુ કે પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા પારક વિભાગમાં 10^2 થી 10^3 માઇક્રો ના રિજિયનમાં જોવા મળે છે અને માઇક્રોવેવમાં 10^3 થી 10^4 માઇક્રો રિજિયનમાં જોવા મળે છે અને વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા છે એ 1 માઇક્રો થી 100 માઇક્રો સુધીના વિસ્તારમાં જોવા મળે છે હવે ખાસ યાદ રાખજો કે 1 માઇક્રો ઇઝ ઇક્વલ ટુ 1 માઇક્રો ઇઝ ઇક્વલ ટુ 10^-4 સેન્ટીમીટર અને 10^+4 એંગસ્ટ્રોમ 10^-4 સેન્ટીમીટર અને 10^+4 એંગસ્ટ્રોમ છે અહીં દરેક વર્ણપટ તીવ્ર વર્ણપટનો બનેલો હોય છે આનો જે વર્ણપટ બનેલા હશે એ એના પટ્ટા કેવા હશે એકદમ તીવ્ર હશે તમને દેખાઈ શકે એવા તેનો મૂળભૂત પટ્ટો તેને મૂળભૂત પટ્ટો કહેવામાં આવે છે ધારો કે અહીંયા વર્ણપટ આપણે બનાવીએ આ પટ્ટા ધારો કે અહીંયા બનેલા હોય આ તીવ્ર કહેવાય બરાબર છે જેને આપણે શું કહેશું અને આને મૂળભૂત કહી દઈએ તેમાં થોડા ઝાંખા પટ્ટા પણ છે આવા થોડા થોડા આછા આછા પટ્ટા આવેલા હશે આવા ઝાંખા પટ્ટા પણ છે આ પટ્ટાઓની સંરચના ઇલેક્ટ્રોનિક પટ્ટાઓ હોય છે આ કેવા છે ઇલેક્ટ્રોનિક પટ્ટાઓ છે તો આ વર્ણપટ ફક્ત હેટરોન્યુક્લિયર એટલે કે દ્વિપરમાણીય અણુ એટલે કે HCl HBr આવા CO2 આવાની અંદર તમને જોવા મળશે આના અંદર હોમોન્યુક્લિયરમાં તમને જોવા મળશે નહીં હેટરોન્યુક્લિયરમાં જોવા મળશે હવે તમને વાત કરીએ પછી એક આપણે જોવાનું બાકી છે એના પહેલા થોડી આપણે વાત કરી દઈએ કે હોમોન્યુક્લિયર એટલે કે એક પરમાણુય અને બીજા નંબરમાં વાત કરીએ હેટરોન્યુક્લિયસ એટલે કે દ્વિપરમાણુય આની વાત કરીએ આપણે તો હોમોન્યુક્લિયસમાં તમારે H2 M2 O2 એનો પરમાણુ બદલાશે નહીં ધારો કે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન જ રહેશે નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજન જ રહેશે ઓક્સિજન હોય તો ઓક્સિજન જ રહેશે એક જ પરમાણુની વાત કરવામાં આવે છે અહીંયા આગળ દ્વિપરમાણુ એટલે કે HCl HBr આવા અલગ અલગ જે છે પીટીસી ગમે તે હોય તો અહીંયા આગળ દ્વિપરમાણુ કે કોઈ કે H+ છે અને Cl- છે એવી રીતે
અહીંયા આગળ H પ્લસ છે અને Br માઈનસ છે તો આવા દ્વિપરમાણુ તમને આમાં જોવા મળે છે એને હેટરોન્યુક્લિયસ કહેવાય છે આવા હશે એને હોમોન્યુક્લિયસ કહેવામાં આવે છે જેને H પ્લસ તમને એક જ જોવા મળે આમાં હવે વાત કરીએ ડાયપોલ મોમેન્ટ જો ડાયપોલ મોમેન્ટ ની આપણે વાત કરીએ તો ધે પાસિસ ધે ડુ નોટ પાસિસ ધે ડુ નોટ પાસિસ ડાયપોલ મોમેન્ટ એટલે કે આ ડાયપોલ મોમેન્ટ આની બનતી નથી કામ કેમ નથી બનતી કારણ કે એક જ જેવા છે બરાબર છે બંને એક જ પરમાણુની અંદર બંને એક સાથે જોડાયેલા છે એટલા માટે આના અંદર વાઇબ્રેશન પણ સ્પેક્ટ્રા નહીં મળે અને રોટેશન સ્પેક્ટ્રા પણ નહીં મળે હેટરોન્યુક્લિયસ ની જો વાત કરીએ તો આના અંદર તમને વાત કરીએ કે ધે પાસિસ પરમેનન્ટ डायपोल आज है परमानेंट डायपोल मोमेंट के अंदर आ पास થાય છે આ પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ છે જ નહીં તો પાસ કેવી રીતે થશે તો આ આપણે ડાયપોલ મોમેન્ટ ની વાત કરી પછી આપણે એક વાત કરીએ એનર્જી લેવલ ની વાત કરવી છે તો એનર્જી લેવલ માં ધારો કે આપણો પાસે કોઈ ન્યુક્લિયસ અહીંયા આગળ ધારો કે પહેલી કક્ષા લીધી આ બીજી કક્ષા લીધી અને નામ આપી આપણે n = 0 n = 1 આથી આપણે આગળ આવતી જશે તો અહીંયા આગળ આપણે વાત કરીએ કે ઊંચી આ આ સ્તર લઈને આપણે ઊંચી ઊંચામાંથી આ ધારો કે આપણે E1 લીધું આ લીધો આપણે E0 તો અહીંયા આગળ ધારો કે કોઈ બહારથી કોઈ આપણે લાઈટ આપી તો અહીંયા આગળ એનર્જી કેટલી હશે HV આની પોતાની પણ કઈક એનર્જી છે અને કઈક એનર્જી નવી મળે છે એટલે આ એનર્જી મળ્યા પછી આ ક્યાં જશે ઊર્જા ની અંદર બદલાવ થશે એટલે કે અહીંયાથી ઊર્જા આ ઊર્જામાં જાય છે એટલે કે અહીંયા આગળ E1 માઈનસ E0 કઈ તમને એનર્જી લેવલ નો કઈ તફાવત તમને જોવા મળે છે તો આવા એનર્જી લેવલ ના તફાવત ને કારણે આપણે અહીંયા આગળ એક સિરીઝ બનાવીએ છીએ તમને યાદ હોય તો તમે 12મા ધોરણમાં ભણેલા હશો તો અહીંયા ધારો કે આપણે લઈએ n = 0 n = 1 n = 2 n = 3 n = 4 n = 5 તો અહીંયાથી આપણે જે લઈએ પછી અહીંયા લઈએ પછી અહીંયા લઈ લઈએ પછી અહીંયા લઈ લઈએ તમને જોવા મળે છે આ જોજો આ જે છે એને આપણે શું કહેતા લાઇગેન સિરીઝ આ જે સિરીઝ તમને જોવા મળતી આને કહેતા તમે બ્રેકેટ સોરી પામર પામર સિરીઝ પછી આ જે તમે લેતા એને શું કહેતા લાઇમેન બાવર પાસ્ચેન પછી બ્રેકેટ ને એ પ્રમાણે તમે અલગ અલગ સિરીઝ તમે લેતા તો અહીંયા ખાસ શું થાય છે જો હાયર એનર્જી લેવલ E5 માંથી ઇલેક્ટ્રોન ને કઈક એનર્જી મળે છે તો એ સીધા ક્યાં જાય છે ગ્રાઉન્ડ ની અંદર આ એનર્જી અંદર આવે છે અને અહીંયા આવે છે એ પ્રમાણે એને ધારો કે તમારે કોઈ ઊર્જા સ્તર હોય E0 કોઈ અને E5 હોય તે પ્રમાણે તમારે એનર્જી કઈ ફાઇન્ડ કરી તમને આપે છે એ સિરીઝ નું કઈ ઇક્વેશન છે તમે ભણેલા છો તો આના ઉપરથી તમે વર્ણપટ તમારા
નક્કી થાય છે કે કેટલું એબ્સોર્બન્સ થાય છે કેટલું પૂરું થાય છે એ પ્રમાણે આપણે સમજીએ છીએ. આગળ જોઈએ આપણે તો દેખો આપણે ત્રીજા નંબરમાં આવતું ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા. તો ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રાની અંદર વાત કરીએ તો આ વર્ણપટ ઘુર્દસ છે અને પારદામલી એટલે કે આપણે વિઝિબલ અને કે ઇન્ફ્રારેડ. વિભાગમાં ઉત્સર્જન ઘટકણ કે શોષણ માટે જોવા મળે છે. કઈ કઈ વસ્તુ છે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રામાં ઉત્સર્જન ઘટકણ અને શોષણ ની ઘટના માટે જોવા મળે છે. દરેક વર્ણપટ વધુ પટ્ટા ધરાવે છે. કેટલા હોય છે? દરેક વર્ણપટમાં છે વધુ પટ્ટા હોય છે ત્યાં દરેકને તીક્ષ્ણ ધાર હોય છે. તીક્ષ્ણ ધાર હોય છે જેને બેન્ડ હેડ કહેવામાં આવે છે. જ્યાં તીવ્રતા એકદમ શૂન્ય થાય છે તો તે જ ધારથી પટ્ટાના બીજી બાજુના તીવ્રતાના ધીમે ધીમે વધે છે. પછી હકીકતમાં પટ્ટો જુદી જુદી સમાંતર રેખાઓનો બનેલો હોય છે જે બેન્ડ હેડની વિરુદ્ધ બાજુના પટ્ટાને ડિગ્રેડેડ કહે છે. આવા ઇલેક્ટ્રોનિક પટ્ટાઓના વર્ગ વર્ણપટ હેટરોન્યુક્લિયર HCl HBr HF વગેરે માટે જોવા મળે છે. હોમોન્યુક્લિયસ માટે પણ હોય છે. એટલે કે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા છે એ હેટરોન્યુક્લિયસ અને હોમોન્યુક્લિયસ બંને માટે તમને જોવા મળે છે એવું આપણે કહી શકીએ છીએ એના જે વર્ણપટ છે. ઓકે, તો અત્યાર સુધી આપણે વાત કરી કે વર્ણપટમાં રોટેશનલ સ્પેક્ટ્રા વાઇબ્રેશનલ રોટેશનલ સ્પેક્ટ્રા અને ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા. આપણે આની વાત કરી તો આ ત્રણેય આપણે સમજ્યા કે કઈ રીતે એના વર્ણપટ મળે છે. બરાબર, વાઇબ્રેશનલ રોટેશનલ કોને કહેવાય છે, ત્યારબાદ ઇલેક્ટ્રોનિક કોને કહેવાય છે, એ બધી આપણે સમજણ લીધી. અને યાદ રાખજો કે કયા રિજિયનમાં જોવા મળે છે. ધારો કે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા તમને વિઝિબલ અને ઇન્ફ્રારેડમાં જોવા મળે છે, તો વાઇબ્રેશનલ રોટેશનલ સેમાં જોવા મળે છે, પ્યોર રોટેશનલ સેમાં જોવા મળે છે, તમારે ખાસ જોવું પડશે. તો આગળના લેક્ચરમાં આપણે વધુ માહિતી મેળવતા રહીશું.